પલસાણા એટીએમ માંથી ચોરાયેલા રૂપિયાનો ભેદ ઉકેલાયો હતો. એટીએમ મશીનમાં રૂપિયા લોડ કરનાર પેજાબાજ વાપરેલા રૂપિયાની ઘટને સરભર કરવા માટે ચોરીનું ચિત્ર ઊભું કર્યું હતું. એક અઠવાડિયા પહેલા પલસાણા પોલીસ મથક વિસ્તારમાં આવેલ સીએનજી પંપની સામે એક કોમ્પ્લેક્સમાં આવેલ એક એટીએમ મશીનમાં તૂટિયાની પોલીસને જાણ થઈ હતી. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મશીન ખુલ્લું હતું તેને તોડવામાં આવ્યું, પરંતુ કાયદેસર ખોલવામાં આવ્યું હતું, જે કોઈ જાણકાર સિવાય શક્ય ન હોય. તેમજ એટીએમ મશીનમાં 15 લાખથી વધુની રકમ જેમની તેમ હતી. તે જોઈ પ્રથમ દ્રષ્ટિએ પોલીસને આ કેસમાં કંઈક અજુગતું હોવાનો અંદાજો આવ્યો. જ્યારે પોલીસે શંકાના આધારે તપાસ કરતા એટીએમ મશીનમાં રૂપિયા લોડ કરનાર કર્મચારી અને તેમાં મિત્રની સંડોવણી હોવાનું બહાર આવ્યું. પોલીસે તેમને ઝડપી લેવાની તેની પાસેથી 19 લાખથી વધુની રોકડ રકમ રિકવર કરી હતી. ગત 5 જુલાઈના રોજ મોડી રાત્રિએ પલસાણા ખાતે સીએનજી પંપની સામે આવેલ એક કોમ્પ્લેક્સના ભોંય તળિયે આવેલ આઈસીઆઈસીઆઈ કંપનીના એટીએમ મશીનમાં ચોરી થયા હોવાનું પોલીસને ફરિયાદ મળી હતી. જે ફરિયાદને આધારે પલસાણા પોલીસ અને સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સ્થળ પર પહોંચી ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી હતી. પોલીસને ઘટના સ્થળેથી એટીએમ મશીન ખુલ્લી હાલતમાં મળ્યું હતું અને તેમાં 15 લાખથી વધુની રકમ પણ મળી આવી હતી, જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તે કોઈ ચોર ચોરી કરે તો તમામ રકમ ઉપાડી જાય, આટલી મોટી રકમ છોડી જવા અંગે અનેક તર્ક પોલીસના મગજમાં ઘર કરી બેઠા હતા. પોલીસ સીસીટીવી તપાસતા તેમાં એક અજાણ્યા ઈસમે પહેલા આવીને એટીએમ રૂમના બહારના કેમેરા ફેરવ્યા અને સાંજે 8 વાગે આવી અંદરના કેમેરા ફેરવ્યા હતા. જ્યારે 9 વાગ્યાના અરસામાં આવી માત્ર 1.5 મિનિટને સમયમાં જ એટીએમ ખોલી ભાગી છૂટ્યો હતો. પોલીસને શંકાના આધારે એટીએમ મશીનમાં રૂપિયા લૂંટ કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી બ્રિક્સ કંપનીના કર્મચારીની યોગેશભાઈ નાનુભાઈ પટેલની પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ્યો હતો અને પોલીસને જણાવ્યું હતું કે 6 મહિનાથી તેના અંડરમાં રહેલા 29 એટીએમ મશીનના કામકાજમાંથી તેણે થોડા થોડા રૂપિયા વાપર્યા હતા. થોડા દિવસમાં તેની બદલી થવાને કારણે હવે ભાંડો ફૂટે તેમ હતો, જેથી તેના મિત્ર ટ્વિંકલ રમેશભાઈ પટેલની મદદથી 5 જુલાઈના રોજ પલસાણાના એટીએમ મશીનમાં ચોરી થયા હોવાનું ચિત્ર ઊભું કરી પોલીસને ગુમરાહ કરી હતી. જે બાદ પોલીસ તેના મિત્ર ટ્વિંકલની ધરપકડ કરી બંનેને પોલીસ દેખરેખ હેઠળ રાખી કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં ટ્વિંકલ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે યોગેશ પટેલ પાસેથી 19,40,000 રોકડ, ગુનામાં વપરાયેલી કાર અને એક મળી 24,50,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભેજાબાજ યોગેશ પટેલ એટીએમ મશીનનો ટેકનિકલ જાણકાર હતો. તેને તેના અંડરમાં રહેલા 29 મશીન પૈકી 5 થી 7 મશીનના થોડા થોડા રૂપિયા વાપર્યા હતા. યોગેશ પટેલે 30 જૂનના રોજ પલસાણા ખાતે આવેલ આ એટીએમમાં રૂપિયા લોડ કરવા માટે આવ્યો, ત્યારે 35 લાખ લોડ કરવાના બદલે તેમણે ફક્ત સિસ્ટમમાં જ 35 લાખ લોડ કર્યા હતા. હકીકતમાં તેણે 35 લાખને બદલે ફક્ત 18 લાખ લોડ કર્યા હતા અને એટીએમ મશીનમાં રૂપિયા લોડ કરવાના મુખ્ય ચેમ્બરમાં મુખ્ય દરવાજાને ખુલ્લો છોડ્યો હતો. અહીંથી કાઢેલા રૂપિયા તેને અન્ય એટીએમમાં સરભર કર્યા હતા. હવે થોડા સમયમાં બદલી થવાની હોવાથી તે રૂપિયા સરભર કરી શકે તેમ ન હોવાથી તેના મિત્ર ટ્વિંકલની મદદથી માત્ર 1.5 મિનિટમાં ફક્ત એટીએમ મશીનનો ચેમ્બર દરવાજો ખોલી ચોરી થઈ હોવાનું ચિત્ર ઊભું કરી પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી. યોગેશ પટેલ એટીએમમાંથી કાઢેલા રૂપિયા તેના મિત્રને વ્યાજે આપતો હતો, તેમજ ક્રેડિટ કાર્ડનું બિલ અથવા લોનના હપ્તા ભરવામાં મોજ શોખમાં વાપરતો હતો. ઘટનાના દિવસે યોગેશે તેના મિત્રને જૂઠું બોલી તેની બેલેરો કાર લઈ તેના મિત્ર ટ્વિંકલ સાથે પલસાણા આવ્યો હતો. ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પલસાણા 4 રસ્તા પાસે આવેલ આઈસીઆઈસીઆઈના એટીએમમાંથી સાંજે 8:30ના સુમારે 29,40,000ની ચોરી થયેલી. એક અજાણ્યો ઈસમ અંદર દેખાય છે બધું પહેરીને અંદર આવતો, કેમેરા ટર્ન કરી અને 29,40,000ની ચોરી કરી ગયેલાનું ગુના દરમિયાન ફલિત થયેલ હતું.
आ जे चोरी हती एनी तपास पलसाणा पोलीस करती हती अने दरमियान में अमने एवी शंका हती कारण के जे एटीएम हतुं ए कोईपण जग्याएथी ब्रेक नहोतुं थयुं अने एनी अंदरथी पैसा गयेला हता जेथी एवी शंका हती के जे लोको आनी अंदर रेग्युलर पैसा नाखवानुं काम करे छे एमांथी ज कोई चोर आमां होई शके छे। जे शंकाना आधारे जिल्ला एलसीबीना पीआई खाचर साहेब अने पलसाणा पोस्टेना पीएसआई गढ़वी बन्ने पोतपोतानी टीमों कामे लगाड़ेली हती। जे रेग्युलर आमां पैसा नाखवानुं काम करता हता तेवो एक आरोपी योगेश चौधरी अने बीजा एक ईसमनी पोलीस स्टेशन लावी अने सघन पूछपरछ करता योगेश चौधरी पोते फसड़ाई पड़ेलो अने एणे आखा गुनानी कबूलात करेली। जे 29,40,000 छे एमांथी 19,40,000 रिकवरी पलसाणा पोलीस स्टेशन में करी लेवामां आवेली छे। આખી ઘટનાની એમઓ શું હતી, કઈ રીતે આ ચીટિંગ થયું હતું, કઈ રીતે છેતરપિંડી આરોપીએ કરી છે? આ જે યોગેશ ચૌધરી છે એ બ્રિક્સ કંપનીમાં છે અને ટેકનિકલ જાણકાર પણ છે એટીએમનો। આ જે એટીએમની અંદર જ્યારે પણ પૈસા ભરવા જાય છે ત્યારે એટીએમને બે ડોર છે, પહેલો ડોર કીથી ઓપન થાય છે અને એની અંદર એક નાનકડું સર્કલ છે, એ સર્કલ જ્યારે ઓપન કરવું હોય ત્યારે એમાં બોમ્બેથી પાસવર્ડ આવે છે, એ પાસવર્ડ નાખીએથી જ આ ડોર ઓપન થઈ શકે છે। યોગેશ ચૌધરી આ રૂટ ઉપર એક ધારો કામ કરતો હતો અને એની અંદરમાં ટોટલ 29 જેટલા એટીએમ હતા। જનરલી આ રૂટ એનો છે એ દર 6 દિવસે બદલાઈ જતો હતો, પણ લોકડાઉનના કારણે હમણાંથી આ રૂટ એનો સ્ટેબલ ચાલતો હતો, જેથી એણે બીજા જે એટીએમ રૂટના હતા એની અંદર જ્યારે પણ પૈસા અંદર ભરવા માટે જતો હતો ત્યારે પૈસા એમાંથી કાઢી લેતો હતો અને ત્યાં આગળ એને ફિઝિકલી બેસીને કેટલા પૈસા અંદર નાખ્યા છે એની ઓનલાઈન સીધી જ એન્ટ્રી કરવાની હતી। એટલે સિસ્ટમમાં પૂરેપૂરા પૈસા ભરેલા દેખાય પણ યોગેશ ચૌધરી એમાંથી પૈસા કાઢી લેતો હતો। આ જે પૈસા છે ટુકડે ટુકડે એણે બધેથી કાઢ્યા હતા અને 29,40,000 જેટલી અમાઉન્ટ થઈ ગયેલી હતી। હવે એનો રૂટ બદલાવાનો હતો એટલે ડરેલો હતો કે પેલા એટીએમનો રૂટ કોઈ બીજાની પાસે જશે તો એ પકડાઈ જશે, જેથી એણે આ એટીએમની અંદર ઓછા પૈસા ભરી બાકીના પૈસા પેલા બધા એટીએમમાં સેટ કરી દીધા અને આ એટીએમનો દરવાજો જ્યારે લાસ્ટ ટાઈમ આવેલો ત્યારે ઇન્ટેન્શનલી ઓપન રાખેલો જેથી આ વખતે પાસવર્ડની જરૂર પડે નહીં। અને આ વખતે એણે આવી એના પોતાનો એક ફ્રેન્ડ છે ટ્વિંકલ એની મદદ લઈ અને ચોરીનું નાટક ઊભું કરી અને પૂરેપૂરા પૈસા આ રીતે ચોરાઈ ગયેલા છે એવું પિક્ચર ઊભું કરેલું। કુલ કેટલા એટીએમમાંથી એણે આ ફ્રોડ કર્યું છે અને છેલ્લા કેટલા સમયથી એ આ ફ્રોડ કરતો આવેલો? આમાં એવું છે કે આ જે છે એટીએમ એમાં જે પૈસા ભરવાનું કામ ચાલે છે એનું 3 રીતે ઓડિટ થાય છે। એટલે એક સરપ્રાઇઝ ઓડિટની અંદર જો આમાં પૈસા ફિઝિકલ કેશ જે છે એ અને સિસ્ટમની કેશ આ બંનેમાં ડિફરન્સ આવે તો એ પકડાઈ જાય, પણ લોકડાઉનના કારણે સરપ્રાઇઝ ચેકિંગ થતું નહોતું એટલે છેલ્લા 6-1 મહિનાથી એ એક ધારો આ રીતે કરતો હતો અને આ જે પૈસા એની પાસે આવતા હતા એક્સ્ટ્રા એના ફ્રેન્ડ્સને આપતો હતો, પોતાની લોન ભરતો હતો, ક્રેડિટ કાર્ડના બિલ પે કરતો હતો। જેટલા એના રૂટના 29 એટીએમ છે એમાંથી 5-7 એટીએમની અંદર એણે આ રીતે ગોટાળા કરી અને પછીથી આ એટીએમમાં ચોરી કરી અને સેટલ કરેલું। અત્યારે આપણે 2 આરોપીની ધરપકડ કરી છે, યોગેશ ચૌધરી અને બીજો એનો ફ્રેન્ડ છે ટ્વિંકલ જેણે એને આ કેમેરા ઉલટાવવામાં અને બધામાં મદદ કરેલી।